તો તે સંખ્યાને 11 વડે વિશેષ
નો તફાવત તફાવત અને ગેટ બાદમાં જો 0 હોય અથવા તો 11 નો પૂર્ણાંક એટલે કે 11 વડે ભાગી શકાય તેવો હોય તો તે સંખ્યાને 11 વડે વિશેષ ભાગી શકાય છે કે જો સંખ્યાના જમણી બાજુથી ભેગી સ્થાનના અંકો અને જમણી બાજુથી ભેગી સ્થાનના અંકોનો તફાવત એટલે કે બાદબાકી 0 અથવા 11 નો પૂર્ણાંક એટલે કે 11 વડે ભાગી શકાય તેવો હોય તો તે સંખ્યાને 11 વડે વિશેષ ભાગી શકાય જમણી બાજુથી ભેગી સ્થાનના અંકોનો તફાવત 0 અથવા તો 11 હોય એટલે કે
કે 11 નો ગુણાંક હોય તો તેને 11 વડે શેષ ભાગીશું તો જમણી બાજુ થી એકી સ્થાન ના અંક કે 8 અને 1 તો 8 ને 1 કેટલા થશે 9 અને જમણી બાજુ થી બેકી સ્થાન ના અંક તો જમણી બાજુ થી બેકી સ્થાન ના અંક એટલે થશે 2 તો 9 માંથી 2 બાદ કરશો તો કેટલા આવે 7 તો 7 0 એ નથી અને 11 નો ગુણાંક એ નથી એટલા માટે આપણે 128 ને 11 વડે શેષ ભાગીશું થાય નહીં કે આપેલી સંખ્યા 11 વડે ભાગ્યા નથી એટલા આવશે ના ત્યારબાદ 990 તો 91 0 છે તો 2 વડે નિશેષ ભાગી શકાય હા પછી 3 તો અંકોના સરવાળાને જો 3 વડે ભાગી શકે તો સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકું તો 9 ને 9 18 તો 18 ભાગ્યા 3 થશે આ 818 થાય એટલે જવાબ આવશે આ કે 3 વડે વિભાજ્ય છે પછી 4 કે જો છેલ્લા બે અંક વડે આપણે 4 વડે નિશેષ ભાગી શકે તો આપેલી સંખ્યાને શું કરી શકે 4 વડે નિશેષ ભાગી શકે તો અહીંયા આપણે છેલ્લા બે અંકની બધી સંખ્યા કઈ છે તો 90 તો 90 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકશો નહીં તો આપેલી સંખ્યા 4 વડે વિભાજ્ય નથી લાવશે ના પછી 5 જો છેલ્લો અંક 0 ને 5 હોય તો તેને 5 વડે નિશેષ ભાગી શકાય તો આ અહીંયા એકલનો 0 છે તો 5 વડે નિશેષ ભાગી શકાય લાવશે હા ત્યારબાદ 6 જો 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો 6 વડે નિશેષ ભાગી અહીં 2 વડે અને 3 વડે બંને વડે નિશેષ ભાગી શકાય છે તો 6 વડે પણ શું કરી શકાશે નિશેષ ભાગી શકાય ત્યારબાદ 8 લઈએ તો છેલ્લા 3 અંકોની બધી સંખ્યાને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય અહીંયા આપેલી સંખ્યા કઈ છે 990 એને 8 વડે ભાગીએ તો 8 એકા 9 માં 8 થશે એટલે હશે ઉપર કેવું થશે 9 8 2 ને 16 19 માં 16 જાય એટલે હશે 3 ઉપર કેવું થશે 0 તો 8 4 32 થઈ જશે એટલે 8 3 ને 24 તો 6 હશે તો અહીંયા 12 નિશેષ મળતે નથી એટલે 8 વડે નિશેષ ભાગી શકાતે નથી એટલે કે આપેલી સંખ્યા 8 વડે વિભાજ્ય નથી એટલે આવશે ના ત્યારબાદ 9 તો અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી અને 9 ને 9 18 એટલે કે 18 ને 9 વડે ભાગ્યો છું તો હા તો 9 વડે વિભાજ્ય છે 10 વડે વિભાજ્ય થશે એક નો 0 છે એટલે 10 વડે પણ ભાગી શકાય એટલે આવશે હા પછી 11 વડે છે તો આ એકમ ના અંક પર જમણી બાજુ થી એકી સ્થાન ના અંક પર એટલે થશે 9 અને 0 તો 9 + 0 પર શું આવશે 9 અને બેકી સ્થાન ના અંક પર આવશે 9 તો 9 માં થી 9 બાદ કરીશ તો 0 આવશે તો આ આપેલી સંખ્યા ને આપણે અત્યાર પર આવીશે બાકી શીખી લેવાનો જવાબ આવશે ત્યારબાદ લઈએ તો 6 છે તો એને 2 વડે નિશેષ ભાગી શકાય આ 3 વડે જોઈએ તો 5 ને 6 6 ને 6 12 12 ને 8 20 તો 20 ને 3 વડે ભાગી શકશો નહીં ત્રણ વડે વિભાજ્ય નથી લાવશે ના પછી 4 વડે છે તો છેલ્લા બે અંકોની બધી સંખ્યા 86 તો 86 ને આપણે 4 વડે ભાગીએ છો તો ના કારણ કે 86 છે તો 86 ને આપણે 4 વડે તો નિશેષ ભાગી શકતા નથી આપેલી સંખ્યા 4 વડે વિભાજ્ય નથી ના પછી 5 તો 0 ને 5 હોય તો 5 વડે નિશેષ ભાગી શકાય 6 છે એટલે નિશેષ ભાગી શકાય નહીં લાવશે ના પછી 6 તો 2 ને 3 વડે જો નિશેષ ભાગી શકાય તો 6 વડે નિશેષ ભાગી આ 2 વડે ભાગી શકાય પરંતુ 3 વડે નથી ભાગી શકતો લાવશે ના ત્યારબાદ તો છેલ્લા ત્રણ અંકોની બધી સંખ્યાને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો તેને તો છેલ્લા ત્રણ અંકોની બધી સંખ્યા કઈ છે 586 બરોબર તેને 8 વડે ભાગી તો 8 7 ને 54 58 ને 54 જાય તો છે 2 ઉપર દેવ થશે 6 તો 8 3 ને 24 તો 2 શેષ વધે છે એટલે કે નિશેષ ભાગી શકાતું નથી એટલે આપેલી સંખ્યાને 8 વડે નિશેષ તો ભાગી શકાય 8 વડે વિભાજ્ય નથી લાવશે ના પછી અંકોના સરવાળાને જો 9 વડે નિશેષ ભાગીશ તો અંકોનો સરવાળો કેટલો આવતો તો 20 તો 20 ને આપણે 9 વડે ભાગી શકશો નહીં જવાબ આવશે ના ત્યારબાદ આવશે 10 તો જો એકમનો 0 હોય તો જેને 10 વડે નિશેષ ભાગી શકાય તો આ એકમનો 6 છે એટલે 10 વડે નિશેષ ભાગી શકાય ત્યારબાદ 11 તો એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો તો અહીં લઈએ તો 6 ને 5 11 થશે 11 અને 8 ને 9 તો 11 માંથી 9 બાદ કરીએ તો કેટલા આવશે 2 તો આપણે 2 ને 0 એ નથી અને 11 નો ગુણાંક એ નથી એટલે કે આપણે 11 વડે નિશેષ ભાગી શકશું નહીં આવશે ના પછી 275 આપેલા છે એકમનો 5 અને એકી સંખ્યા છે તો એને આપણે 2 વડે નિશેષ ભાગી શકશું નહીં એટલે આવશે ના પછી 5 ને 2 7 7 ને 7 14 તો 14 ને આપણે 3 વડે નિશેષ ન ભાગી શકીએ એટલે આવશે ના પછી 4 તો છેલ્લા બે અંકોની બધી સંખ્યા છે 75 તો 75 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ નહીં એટલે આવશે ના પછી 5 તો એકમનો 0 હોય તો 5 હોય તો આ 5 છે તો 5 વડે નિશેષ ભાગી શકાય આવશે હા પછી 6 વડે તો 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો 6 વડે નિશેષ કારણ કે 2 ને વડે નિશેષ ભાગી શકાતી નથી એટલે જવાબ આવશે
ત્યાર બાદ લઈએ તો આ તો 8 તો છેલ્લા કાળમાંથી બધી સંખ્યાને જો આપણે 8 વડે નિશેષ ભાગીશું તો આપણે આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગીશું તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગીશું નહીં આપેલી સંખ્યા 8 વડે વિભાજ્ય નથી પછી આવશે 9 તો આનો સરવાળો કેટલો 14 હતો તો 14 ને આપણે 9 વડે નિશેષ ભાગી શકતા નથી તો 9 વડે પણ વિભાજ્ય નથી પછી 10 તો એકમ નો 0 હોય તો એને આપણે 10 વડે નિશેષ ભાગીશું આ એકમ નો 5 છે એટલે આપણે 10 વડે નિશેષ ભાગી શકતા નથી તો એમાં એકમ નો 4 છે તો એને 2 વડે વિભાજ્ય છે તો હા
પછી 3 વડે જોઈએ તો 4 ને 2 6 6 9 ને 6 15 15 ને 7 22 22 ને 23 23 ને 4 23 ને 4 27 થશે તો 27 ને આપણે 3 વડે નિશેષ ભાગી દો 9 13 ને 27 એટલે 3 વડે વિભાજ્ય છે આવશે હા પછી છેલ્લા નિયમોની બનતી સંખ્યા 14 તો 14 ને આપણે 4 વડે ભાગી શકશું નહીં આવશે ના પછી આવશે 5 વડે તો 1 નો 0 તો 5 હોય તો છે 4 છે 5 વડે વિભાજ્ય 6 24 ને 3 બને વડે વિભાજ્ય હોય તો જે 6 વડે વિભાજ્ય હોય આવશે હા પછી આવશે આ કે છેલ્લા ત્રણ અંકોની બનતી સંખ્યા 714 તો 714 8 વડે વિભાજ્ય નથી અહીં જોઈ 714 તો 8 નો આને 72 થઈ જશે એટલે 11 થી 64 તો 11 માં ક્યાં જાય છે 7 અને 6 માં 6 જાય આવશે 0 7 અને 6 માં ઓકે 8 નો આને 72 તો 2 શેષ વધશે તો અહીં ભાગ નિશેષ પડતો નથી એટલે કે આપણે સંખ્યાને વડે નિશેષ ભાગી શકાતી નથી એટલે કે 8 વડે વિભાજ્ય નથી પછી આપણે આપેલું છે 9 તો સરવાળો કેટલો આવે છે 27 તો 27 ને આપણે 9 વડે નિશેષ ભાગી શકે 9 3 ને 27 થશે એટલે આપેલી સંખ્યાને 9 વડે વિભાજ્ય છે આવશે હા જો સંખ્યાનો અંક 0 હોય તો જેને 10 વડે નિશેષ આ એક એકમનો અંક 0 નથી 4 છે તો આપેલી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય નહીં આવશે ના પછી આપણે તો 21 ના અંકોની બનતી સંખ્યા તો 7 ને 2 9 અથવા તો 7 ને 4 11 11 ને 2 13 હવે આ બે કિસ્સાના અંકોનો લઈએ તો 9 ને 10 10 ને 4 10 ને 4 કેટલા થશે 14 કે આ 9 ને 10 10 ને 4 14 14 માંથી આપણે 11 બાદ કરીએ તો હવે 14 માંથી 13 બાદ કરીએ તો કેટલા આવશે 14 માંથી 13 બાદ કરીએ તો આવશે 1 તો 1 0 પણ નથી અને 11 નો ગુણાક થઈ નથી તો આપેલી સંખ્યા 11 વડે વિભાજ્ય નથી એટલે આવશે ના પછી જોઈએ તો આપેલું છે 2856 એમાં 6 છે તો એકમનો 6 છે તો એને 2 વડે વિભાજ્ય છે ત્યારબાદ આવશે 3 તો અંકોનો સરવાળો 8 ને 2 10 10 ને 6 10 ને 5 15 15 ને 6 21 21 ને આપણે 3 વડે વિશેષ ભાગી શકીએ 7 3 ને 21 થશે એટલે કે 3 વડે પણ વિભાજ્ય છે હા અને છેલ્લા બે અંકોની બનતી સંખ્યા 4 વડે વિભાજ્ય તો 56 છે તો આવશે 14 4 56 તો એ 4 વડે પણ વિભાજ્ય છે એટલે આવશે હા પછી 5 વડે લઈએ તો 5 વડે છેલ્લો 0 ને 5 હોય તો 4 છે એટલે આવશે 5 વડે વિભાજ્ય નથી આવશે ના પછી આવશે 6 જો 2 ને 3 બંને વડે વિભાજ્ય હોય તો 6 વડે વિભાજ્ય હોય તો આવશે હા પછી અહીં આ 5 વડે આપણે 856 ને ભાગીએ તો આવશે હા 856 તો આ એકા 8 0 ઉપરથી 5 વડે ભાગ કરાય બીજો આ પર નીચે ઉતારવા આવશે તે 8 7 ને 56 તો અહીં નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યા 8 વડે વિભાજ્ય છે એટલે આવશે હા પછી 9 વડે જોઈએ તો સંખ્યાનો સરવાળો કેટલો આવશે 21 21 ને આપણે 9 વડે નિશેષ ભાગી શકતા નથી એટલે 9 વડે વિભાજ્ય નથી ત્યારબાદ છેલ્લો અંક 0 હોય તો 10 વડે તો અહીં છેલ્લો અંક 6 છે તો 10 વડે વિભાજ્ય નથી આવશે ના હવે 21 ના અંક પર તપાસ તો 8 ને 6 14 14 માંથી 7 બાદ કરીએ તો કેટલા વધે 7 તો અહીં 7 0 પણ નથી અને 11 નો ગુણાંક પણ નથી 11 વડે વિભાજ્ય નથી એટલે આવશે ના પછી આપેલું છે 3060 તો એકમનો 0 છે તો 2 વડે વિભાજ્ય છે હા પછી 639 તો 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય હા 339 થશે તો 3 વડે વિભાજ્ય છે હા પછી છેલ્લા બે અંકોની બનતી સંખ્યા 60 તો 15 ચોકુને 60 થશે એટલે કે 4 વડે પણ વિભાજ્ય છે ત્યારબાદ આવશે 5 તો 0 અને 5 બંને વડે વિભાજ્ય છે કે 0 અને 5 એકમનો અંક હોય તો 5 વડે વિભાજ્ય થશે પણ એકમનો 0 છે તો 5 વડે વિભાજ્ય છે હા પછી 6 તો 2 ને 3 બંને વડે વિભાજ્ય હોય તો 6 વડે વિભાજ્ય હોય તો છે હા પછી આવશે 8 તો 8 વડે જોઈએ તો છેલ્લા ત્રણ અંકોની બનતી સંખ્યા કઈ થશે 60 તો 60 ને આપણે 8 વડે નિશેષ ભાગી શકતા નથી કારણ કે 8 7 56 થશે 60 માં 56 બાદ કરશું એટલે 4 વધે તો નિશેષ ભાગી શકાતી નથી એટલે કે 8 વડે વિભાજ્ય નથી આવશે ના પછી આવશે 9 તો 9 ને 639 તો 9 ને 9 વડે નિશેષ ભાગી શકાય 9 એકા 9 એટલે કે 9 વડે વિભાજ્ય છે તો આવશે હા પછી 10 વડે જોઈએ તો છેલ્લો અંક 0 છે તો આપેલી સંખ્યા 10 વડે નિશેષ ભાગી એટલે આવશે હા પછી લઈ આવીએ તો 21 ના અંકોની બનતી સંખ્યા 0 0 અને 0 જ આવશે 2 કેસા ના અંકોની બનતી સંખ્યા 6 ને 3 639 9 માં 0 થાય તો આવશે 9 તો 9 0 પણ નથી અને 11 નો ગુણક પણ નથી આપેલી સંખ્યા 11 વડે વિભાજ્ય નથી આવશે ના ત્યારબાદ છેલ્લી સંખ્યા જોઈએ તો 4,06,849 તો એકમનો 9 છે એટલે 2 વડે વિભાજ્ય નથી આવશે ના પછી અંકોનો સરવાળો લઈએ તો 6 4 10 10 ને 8 18 18 ને 3 21 21 ને 9 30 થશે તો 30 ને 3
વડે 20 ભાગી શકો આ 10 તમ 3 એટલે જવાબ આવશે પછી 4 વડે લઈએ તો 39 છે તો 39 ને આપણે 4 વડે 20 નો ભાગ છે એટલે 4 વડે વિભાજ્ય નથી ના 5 વડે તો છે 05 હોય તો જ 5 વડે તો અહીં ના આવશે એટલે 5 વડે પણ વિભાજ્ય નથી એટલે આવશે ના પછી 6 જો 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય તો 6 વડે વિભાજ્ય હોય તો અહીં 2 વડે વિભાજ્ય નથી એટલે 6 વડે વિભાજ્ય થશે પછી 8 વડે લઈએ તો છેલ્લા કાળમાંથી બનતી સંખ્યા કઈ થશે 839 તો 839 છે 8 વડે વિભાજ્ય નથી આપેલી સંખ્યા 8 વડે વિભાજ્ય નથી 9 લઈએ તો સંખ્યાનો સરવાળો કેટલો આવે છે 30 30 ને આપણે 9 વડે ભાગી શકીએ નહીં આપેલી સંખ્યા 9 વડે વિભાજ્ય નથી લખે ના પછી 10 લઈએ તો છેલ્લો અંક 0 હોય તો 10 વડે તો અહીં તો છેલ્લો અંક 9 છે તો 10 વડે નીચે ભાગી શકાય નહીં આવશે ના પછી 11 છે તો 11 ને 21 ના અંકોની બનતી સંખ્યા એટલે 8 9 અને 0 8 ને 9 કેટલા થશે 17 8 ને 9 17 બેકી સ્થાનના અંકોની બનતી સંખ્યા તો 4 6 અને 3 તો 6 4 10 10 ને 3 13 તો 17 માંથી 13 બાદ કરીએ તો કેટલા આવશે 4 તો 17 માંથી 13 બાદ કરતા કેટલા મળ્યા 4 તો 4 છે 0 પણ નથી અને 11 નો ગુણક પણ નથી એટલે કે આ કઈ સંખ્યા 11 નો વિભાજ્ય નથી ઓકે તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.1 ના પહેલા પ્રશ્નનો અભ્યાસ કર્યો આવતા વિડિયોમાં આપણે સ્વાધ્યાય 3.2 ના બીજા દાખલાથી અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત